હવે પહેલા રાઉન્ડનો જે રિપોર્ટિંગ ટાઈમ હતો એ પૂરો થઈ ગયો છે. એમાં ઘણા લોકોને સીટ પોતાની તમે મેળવી લીધી છે, સમજી ગયા. આજના સમાચાર મુજબ 7000 ઉપર લોકોએ પોતાનું જે પ્રવેશ છે એ ફી ભરીને કન્ફર્મ કરાવી લીધો છે. હવે તમે લોકોએ પ્રવેશ કન્ફર્મ કરાવી દીધું, ડોક્યુમેન્ટ જમા કરાવી દીધા, પછી તમારે કઈ કઈ પ્રોસેસ ધ્યાન રાખવું જોઈએ એની માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે. અને આ વિડીયોને ખાસ તમે શેર કરજો. તો નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આ ચેનલનો હેતુ તમને લોકોને ખ્યાલ છે કે 12મા પછી જે એડમિશન પ્રોસેસ થાય છે એની માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે. ઓકે, અને તમારે એડમિશન રિલેટેડ પોસ્ટ માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવું હોય તો તેની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો તેની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી જ દીધી છે. તો વધુમાં વધુ આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જુઓ, હવે ઘણા બધા લોકોએ ટોટલ જે 10-12 હજાર સીટ હતી એમાંથી 7000 ઉપર લોકોએ તમારા લોકોનો પ્રવેશ કન્ફર્મ થઈ ગયો છે. હવે તમે એમાં આવો છો કે ભાઈ અમે લોકોએ ફી ભરીને અમારો ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ અમે લોકોએ સબમિટ કરી દીધા છે, ફી પણ ભરાઈ ગઈ છે, તો હવે અમારે કઈ પ્રોસેસ કરવાની? તો હવે તમને ખબર છે કે તમને લોકોને ખ્યાલ હશે કે હવે તમને લોકોને કઈ કોલેજ મળી છે. હવે એ કોલેજમાં શક્ય હોય તો તમારે લોકોએ ફોન કરીને તમારે બધી જાણકારી મેળવવાની છે કે અમે લોકોએ ફીસ ભરી દીધી છે, અમારું એડમિશન હવે કન્ફર્મ પણ થઈ ગયું છે, તો હવે અમારે કોલેજે આવીને કઈ કઈ પ્રોસેસ કરવાની છે એ માહિતીની ખાસ ધ્યાન રાખજો, સમજી ગયા. એ એકવાર શક્ય હોય તો ફોન કરી લ્યો, બાકી તમારા કોલેજની જે વેબસાઇટ છે એમાં માહિતી મૂકા દેજોઈએ. કેમ કે મોસ્ટ ઓફ MBBS જેટલી કોલેજ છે એમાં એ લોકોને 24-2 થી એનું જે એકેડેમિક ચાલુ થઈ રહ્યું છે 24-2 થી, અને એ લોકોને હોસ્ટેલ પણ અલોટ થવાની છે, સમજી ગયા. એટલે કે એ લોકોએ હોસ્ટેલ પણ આપશે, એટલા માટે એ લોકોને 24-2 થી ચાલુ થઈ રહ્યું છે. એ લોકોને ડોક્યુમેન્ટ કે ફોટો અને એવું બધું લઈને બી બોલાવ્યા છે ઘણા લોકોને. તો એટલે તમને કહું છું, તમારી MBBS હોય, BDS હોય, હોમિયોપેથી હોય અથવા તો આયુર્વેદિક હોય, તો ત્યાં તમારે પહેલાં ફોન કરીને પૂછી લેવાનું કે અમે હેલ્પ સેન્ટર ઉપર રિપોર્ટિંગ કરાવી દીધું છે, અમારે લોકોને ઓરિજિનલ ડોક્યુમેન્ટ ફીસ છે તે બધું જમા થઈ ગયું છે, તો હવે અમારે લોકોને કોલેજે આવીને કઈ પ્રોસેસ કરવાની જરૂર છે કે નથી? જો હશે તો એ લોકો તમને કહેશે, અને નહીં હોય તો નહીં કહે. બાકી હવે તમારા લોકોને એડમિશન પણ કન્ફર્મ થઈ ગયું છે, છતાં પણ તમારી નાની એવી ભૂલ તમને હોસ્ટેલથી પણ દૂર રાખી શકે છે, સમજી ગયા. કેમ કે માની લો કે તમે રહેતા હો અહીંયા રાજકોટમાં રહેતા હો અને તમારી કોલેજ વલસાડમાં અલોટમેન્ટ થઈ હોય તો તમારે ફરજિયાત હોસ્ટેલની જરૂર પડે, સમજી ગયા. અને હોસ્ટેલ તમને જો ગવર્મેન્ટ તરફથી મળતી હોય, સંસ્થા તરફથી મળતી હોય, છેલ્લે તમારું નામ પણ ન આવે. એટલે હોસ્ટેલના નિયમ માટે તમારે લોકોએ ફરજિયાત વેબસાઇટની મુલાકાત લેવાની છે અને ફોન કરવાનો છે. ઓકે, અને આગળના રાઉન્ડમાં તમારે ભાગ લેવો હોય તો કોન્સેન્ટ પણ આપી દેજો, એના પણ આપણે ઓલરેડી વિડીયો બનાવેલો જ છે. ઓકે, તો બસ આવી જ માહિતી મેળવવા માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને આ ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો.